ભાઈએ વાત સાહેબે કરી કે આ ગામમાં ટેટા પૂડ્યા હતા એટલે લોકશાહી બંધારો એ તો પછી જેને બંધારો જે વોટ આપ્યો હોય ત્યાં એની ઉત્સવની મનાવણી એની ઉજવણી કરતા હોય. આ એક ડેમોક્રેસી છે, લોકશાહી છે. એક વખત જીતાડે, બીજી વખત હરાવે, ચડાવ ઉતાર, ક્યારેક ક્યાંક આપણામાં ક્યાંક નાના મોટું પેલું થયું હોય તો સુધારવા માટેનો પ્રયત્ન કરીએ. પણ બંધારો હંમેશા બંધારો રહેતા હોય છે. સમય બદલાય, સંજોગો બદલાય, પક્ષો બદલાય, ઉમેદવારો બદલાય, પણ મતદાર ક્યારે બદલાતો નથી. ત્યારે ભાઈ શ્રી ગુલાબસિંહભાઈ અને એમને જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે આપ સૌ પહેલી વખત લોકસભાની ચૂંટણી લડવા માટેનો મોકો મળ્યો છે. ધારાસભ્ય તરીકે ના બધું કામ તો કર્યું, બહેનો પણ કેટલી મોટી સંખ્યામાં આજે હાજર છે, તો એમને વિનંતી કરું કે મારા વતી આજે પિયરમાન બધે જ્યાં સહેન સંબંધી દીકરીઓ ગાતી હોય બધે એક એક ફોન મારા માટે કરજો. તમને પણ બધાને વિનંતી. અને હમણાં ખેતીનું કામ હોય, ઢોરનું બારનું હોય, તો હમણાં થોડી તમે મારા માટે વધારે તકલીફ લઈને આપણે બધાને પ્રચારમાં જવા માટેની છૂટ આપજો. અને કહેજો કે અમે મહિનો કામ 15 થી અંબાળી લેશું, પણ બેન ને જીતાડીને આવજો એવું ગેરંટી કરીને પછી રૂપિયા આપજો. નહીતર આપ સૌ જવાબદાર આગેવાનો છો, મારે વિશેષ કહેવું નથી. ભાઈ શ્રી ગુલાબસિંહભાઈ અહીં થરાદ ની અંદર ચૂંટણી લડતા હોય, હું ત્યાં લડતી હું, બધા સમીકરણ કાયમ આ રીતે રહ્યા છે. ત્યારે બનાસની બેન, ગેની બેન, જે સૂત્ર ખૂબ સારું આવ્યું કે હું બનાસની બેન છું, નામે બનાસ બેંક છે. એક બાજુ ધન શક્તિ ને એક બાજુ જન શક્તિ છે. અને જેની પાસે જન શક્તિ હોય એને ધન શક્તિ ની જરૂર પડે નહીં. એક મહિનાના પ્રવાસમાં ગામડે ગામડે લોકસભાની ચૂંટણીમાં કદી આટલા માણસો ભેગા ના થાય. લોકસભાની ચૂંટણી શું છે કોઈ ખબર ના પડે. ત્યારે આ સર્વ સમાજના વડીલોને મારી બે હાથ જોડીને વિનંતી કે આવનાર સમયની અંદર ઠાકોર સમાજને પણ મારી વિનંતી છે કે પહેલી વખત ટિકિટ મળી હોય ત્યારે પાણીથી પણ પાતળા ભણે. અને તમામ સમાજોને વિનંતી કરજો અને કહેજો કે અમે આખી જિંદગી તમને વોટ આપ્યા છે અને અમારી બેન દીકરી પહેલી વાર લડે છે એટલે પહેલી વખત વોટ એવો માગો. અને તેમને કહેજો કે અમે આખી જિંદગી આપ્યા છે, આવનાર સમયમાં પણ જયારે જરૂર પડે ત્યારે તમામ સમાજોને આપવા માટેની ખાતરી પણ આપજો. અને એટલું જરૂરથી કરજો કે કોઈ આપણાને વેત રમે તો હાથ નમવાની જવાબદારી આવતીકાલે ઠાકોર સમાજની અને અમારા બધાની છે. એટલે સાહેબ ચિંતા ના કરો, જે એક વખત ઘોડામાં બે આડે તો બીજી વખત એને ચડાવે ઉતારે આ લોકશાહીનો ભાગ રહ્યો છે. એટલે આપ સૌ 7મી તારીખે પંચાયતને વોટ આપી વિજય બનાવજો. અહીંયા મારું ભવ્ય સન્માન કર્યું, ખૂબ મોટી સંખ્યામાં આપ હાજર રહી અને અમને તમારા બધાને દર્શન કરવાનો મોકો મળ્યો. 15મી તારીખે ફોર્મ ભરાવવા માટે બધા આવજો. આ વડીલો તો ફેટા બાંધેલા છે, પણ તમારીને પણ મારી વિનંતી છે કે આ ધાનેરા તાલુકામાં પહેલી વખત રૂપાભાઈ મામેરું માંગવા આવીશું. આમ તો ગુલાબભાઈ તો કે અમે તો બેન બે વખત તમારું મામેરું ભર્યું, પણ મેં કીધું 28 વર્ષમાં જિલ્લા પાસે મામેરું માંગવાનો મોકો પહેલી વખત મળ્યો છે. એટલે મામેરું ભરશો કે નહીં ભરો? ભરશો ને? બીજું કઈ જોતું નહીં, હીરા નહીં જોતા, મોતી નહીં જોતા, પૈસા નહીં જોતા. અને મામેરું એવું ખડે ધડે ભરો કે 15મી તારીખે ફોર્મ ભરવાનું હોય ને ત્યારે પાલનપુરની બજાર આખી લોક થઈ જવી હોય અને મીડિયા બધા એની નોંધ લે ને દિલ્હી સુધી ખબર પડે કે બનાસકાંઠાની 18 આલમ 36 કોમે ગેનીબેન ઠાકોરનું મામેરું ભર્યું એવો મેસેજ એ સમગ્ર મીડિયા સમક્ષ જાય અને એક વાતાવરણ બંધાય. એ માટે ભાઈઓને એક મારી વિનંતી કે આ વડીલો તો બધા ફેરો વાંધે છે, પણ મામેરે આપણે જે અત્યારે ફેરો વાંધી જઈએ છીએ ખબર જ, તો તમે બધા ફેરો વાંધીને આવશો ને? એક તારો ફેટો વાંધીને આવજો. જે સમાજની જે પ્રણાલિકા સંસ્કૃતિ હોય પ્રમાણે પોતપોતાના સમાજના રીત રિવાજ પ્રમાણે કરે ધડે જોડે માર ભાભીને લાવજો. બે જણા આવજો એમ ઘર તો ગાવા પડે મામેરા કે ના ગાવા પડે. અને એક તારો તમે ફોર્મ ભરવા લાવજો તો